બનાસકાંઠા જિલ્લામાં હોલિકા દહન અને ધૂળેટીના તહેવારોની વચ્ચે સરહદી વિસ્તારોમાંથી આગ લાગવાની ઘટનાઓએ જોર પકડ્યું છે અને જ્યાં જુઓ ત્યાં આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે, જેમાં થરાદ નગરપાલિકાના મહાજનપુરા રોડ ઉપર આવેલા ડમ્પિંગ સાઇટમાં એકાએક આગ લાગી હતી, જેથી સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને જોતજોતામાં લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. જો કે આગ વધુ વણસે એ પહેલાં સ્થાનિકો દ્વારા થરાદ ફાયર ફાઇટરની ટીમને જાણ કરાઈ હતી અને ફાયર ફાઇટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગમાં કોઈ પણ જાનહાની થઈ ન હતી. ઉનાળાની શરૂઆત થતાની સાથે ઠેર ઠેર આગ લાગવાની ઘટનાઓ બની રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલ વાવ તાલુકાના ભાટવર ગામમાં પ્રજાપતિ લગતીરભાઈના ઘર નજીક બાવળોની જાળીમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આગ લાગવાની ઘટનાને પગલે થરાદ ફાયર ફાઇટરને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું લોકોએ અનુમાન લગાવ્યું હતું અને સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.